નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ખરોડ ગામે આવેલી પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત હાલતમાં છે. આ પ્રાથમિક શાળા વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં હોવાથી બાળકો લીમડાના ઝાડ નીચે અને ગ્રામજનોના ઘરમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. આ પ્રાથમિક શાળા વર્ષો સુધી જર્જરિત હાલતમાં હોવા છતાં આ પ્રાથમિક શાળાનું સમારકામ કરાવવામાં આવતું નથી અને આ કારણે બાળકોના વાલીઓ પોતાના બાળકોને લઈ કાઠિયાવાડ તરફ જવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ આ શાળાની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આરોગ્ય જોખમાય છે, જેના કારણે બાળકોમાં બીમારી ફેલાવાનો ભય ઊભો થઈ શકે છે. ત્યારે આ શાળા બનાવવા, રિપેરિંગ કરવા માટે ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપતા નથી અને આ શાળા રિપેર કરવામાં આવતી નથી, સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે છેલ્લા ઘણા સમયથી બાળકો ગ્રામજનોના મકાનમાં બેસીને ભણતર કરવા, શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે.